કહેવાય છે કે ગુરુ વિનાના ઉપજે ધ્યાન, જેનું ગુરુ ના હોય તે લોકોનું ધ્યાન કોઈ કામનું હોતું નથી. ત્યારે ગુરુ ભક્તો ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે ગુરુજીની પૂજા અર્ચના સાથે તેઓના ચરણોમાં મસ્તક નમાવી આશીર્વાદ મેળવે છે. પરંતુ ચાલુ વર્ષે તમામ તહેવારો પર કોરોનાના કહેર વર્તાઈ રહ્યો હોવાથી સાદગીથી ઉજવાઈ રહ્યા છે. અમીરગઢ તાલુકો એ તપોભૂમિ તરીકે ઓળખાય છે અને અહીંની પર્વતમાળામાં અનેક સંતો મહંતોએ તપ કરેલ છે, ત્યારે આ વિસ્તારમાં ગુરુ પૂર્ણિમાના પર્વનું અનેરું મહત્વ હોય છે. પરંતુ કોરોનાના વધતા જતા કેસોને લઈ ગુરુ ભક્તોએ ઘરે રહી ગુરુના ફોટાની પૂજા અર્ચના બાદ આશીર્વાદ મેળવવા મજબૂર બન્યા છે. અમીરગઢ તાલુકામાં વસવાટ કરતા કેટલાક ગુરુ ભક્તોએ પોતાના ગુરુના ફોટાની પૂજા તેમજ તેઓના ચરણોમાં શીશ નમાવી ઘરે બેઠા આશીર્વાદ મેળવી સરકારની કોરોનાને લઈ જાહેર કરેલી ગાઈડલાઈનનું પાલન કર્યું હતું. અમીરગઢ તાલુકાના બાલુંદ્રા ગામમાં આવેલ મુનિજી મહારાજના આશ્રમ ખાતે ગુરુ ભક્તો આશીર્વાદ મેળવવા આવ્યા હતા, પરંતુ આયોજકો દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા તેમજ સરકારની ગાઈડલાઈનનો અમલ થાય તે મુજબ ભક્તોને દર્શન આપવામાં આવ્યું હતું. અશોક રાણાવાસિયા, જેડેશ ટીવી, અમીરગઢ. ઓકે, મેં મેવારામ જોધપુર સે આતા હું. 18-20 સાલ સે બાપજી કે હર પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા આતા હું. हर साल धूमधाम से मनाई जाती है, लेकिन इस साल गवर्नमेंट की पाबंदी और कोरोना की वजह से बहुत कम लोग आए हैं और पाबंदी के कारण जो है लोग बहुत कम आ रहे हैं. आज बालुंद्रा मुनिजी महाराज ना आश्रम ना अंदर परम पूज्य गुरुदेव एक हजार आज मुनिजी महाराज ना सानिध्य में दर वर्षे जे हर्षोल्लास थी गुरु पूर्णिमा उजवाती थी ते आ वर्षे अपना देश अंदर चाली रहे महामारी लीधे सरकार धारा धोरण और आदेश मुजब સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઇઝર સાથે રાખવામાં આવી છે. અહીંયા પ્રત્યેક ભક્ત પોતપોતાના વચ્ચે બે ગજનું અંતર રાખે છે અને દર્શન કરી અને મંદિરના અંદરથી તરત પ્રસ્થાન કરે છે. કોઈ મોટી ભીડ અહીંયા એકઠી કરવામાં આવતી નથી. સરકારના ધારાધોરણ મુજબ આજે